નલિયા વીએલ હાઈસ્કૂલ ના ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો। નલિયા વીએલ હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2018 અંતર્ગત ધોરણ 1 અને આંગણવાડીના કુલ 350 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને કચ્છ જિલ્લા શિક્ષણ સમાજના પ્રમુખ શ્રી રામસંજી જાડેજાના આ પ્રસંગ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ અબડાસા ડ્રોપ આઉટ એશિયાના શૂન્ય તરફ લઈ જવાની નેમ વ્યક્ત કરતા 100 બાળકો શિક્ષણ તપસ્યા છે જે માટે શિક્ષિત ગુજરાતનું આહવાન કર્યું હતું। જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર કચ્છ જિલ્લા પંચાયતના મહિલા બાળ કલ્યાણ સમિતિના ભાવનાબા જાડેજાએ શિક્ષણ સાથે સશક્ત થાય તે રીતે તંદુરસ્ત સમાજના આગવાથી મંડાય તે માટે વિવિધ સૂચનાઓ કરતા વાલીઓને જાગૃત બનવા પર ભાર મૂક્યો હતો। પરેશભાઈ, શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે અબડાસા તાલુકાના મુખ્ય મથક એટલે અબડા દાદાની ધરતી ઉપર વીએલ હાઈસ્કૂલમાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો। એમાં આજે સરકારશ્રીમાંથી પણ ઘણા બધા પદાધિકારી અધિકારી શાળાના સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર હતા। અને જ્યાં વિદ્યાર્થીઓનો જે ડ્રોપ રેશિયો છે એ ડ્રોપ રેશિયો ન થાય એટલા માટે આજે શિક્ષકો બહેનો અને શિક્ષક બહેનો અને ભાઈઓ તરફથી સખત પરિશ્રમ કરી અને બહોળી સંખ્યામાં વાલીઓને હાજર રાખેલ અને સરકારશ્રીની આઈસીડીએસ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલને લગતી તમામ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી અને સરકારશ્રીમાંથી જેટલી મળતી યોજનાઓનો વિદ્યાર્થીઓને પણ પૂરેપૂરો લાભ મળે એ માટે અહીંના પદાધિકારીઓએ તમામે પ્રયત્ન કર્યા। અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ચેરમેન, અમારા મામલતદારશ્રી, શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી, મહેન્દ્રભાઈ અને બહોળી સંખ્યામાં વાલીઓ અને સમાજ અલગ અલગ સમાજના પ્રમુખો પણ હાજર રહેલ અને વધારેમાં વધારે એમને પણ અહીંયા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો પણ આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા તે બદલ એમનો પણ અમે સરકાર વતીથી આજ રોજ આભાર માનેલ છે અને સરકારશ્રીની વધારેમાં વધારે યોજનાઓ નલિયા મુકામે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીના વાલીઓને પણ મળે એવા શિક્ષકો આજથી લગભગ વધારે। રમેશભાઈ ભાનુશાલી સાથે KTV ન્યૂઝ ગુજરાતી, નલિયા।